આ પોપટા છે, આ પોપટા તમને શિયાળાની ઋતુમાં બજારમાં જોવા મળે છે. આને ઘણા લોકો ચાણા પણ કહે છે, આ લીલા ચાણા કહેવાય. હવે આ ચણા તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા કહેવાય. દર શિયાળે જે જે નવી વસ્તુઓ બજારમાં આવતી હોય એ શિયાળાની સિઝનની વસ્તુ તમારે ખાવી જોઈએ. તો આપણે આ પોપટાની એક રમત રમીશું. તો એક મિનિટમાં સૌથી વધારે પોપટા કોણ ફોલી શકે છે, એટલે કે ચણા કોણ ફોલી શકે છે, આપણે જોવાનું છે. સૌ પ્રથમ મારો વારો આવશે. હવે આપણે ઘડિયાળ આપણે ત્યાં જોઈશું. તો આપણે 6 ઉપર સેકન્ડ કાંટો આવે ત્યારે આપણે ચાલુ કરીશું, અને 6 ઉપર સેકન્ડ કાંટો ફરીથી આવશે ત્યારે બંધ કરીશું. એક મિનિટમાં સૌથી વધુ પોપટા કોણ ખોલી શકે છે? 6 ઉપર આવી ગયો. ચલો હું ચાલુ કરું છું. કેટલી સેકન્ડ બાકી મારી? ચલો હવે જોઈએ કે મેં કેટલા ચણા ખોલ્યા છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 14 ચણા મેં અત્યાર હાલ ખોલ્યા છે. હવે જોઈએ રીષિતાબેન એ કેટલા ચણા ખોલે છે. બરાબર, તો મારી બાઇકનો ટાઈમ 6 ઉપર કાંટો આવે ત્યારે આપણે ચાલુ કરીશું. 1 2 3 કેટલા ચણા ફૂલે છે. વાઇફે કેટલા ચણાના દાણા ફોલ્યા છે તો જોઈએ, ગણતરી જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ક્યા બાત હે, મારી વાઇફ આ ચણા ખોલવાની સ્પર્ધામાં વિજેતા ઘોષિત થઈ ગઈ છે. એને આપણે વિજેતા ઘોષિત કરીએ છીએ. તો એને હવે ડેરી મિલ્ક ચોકલેટ આપણે આપીશું, એ આવતીકાલે આપીશું. અત્યારે હાલ આપણે હાજર નથી, બજારમાંથી ખરીદવાની છે. તો આપણે આવતીકાલે એને ડેરી મિલ્ક ચોકલેટ આપીશું. અત્યારે આપણે ચણા ખાઈને એન્જોયમેન્ટ કરીએ. તો દોસ્તો ચલો ગુડ નાઇટ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો અને કોમેન્ટ જરૂરથી કરશો. ત્યાં સુધી જય અંબે, જય માતાજી.